આ કોઈ મિલના કે ફેક્ટરીના કે કોઈ ઉદ્યોગના બાળ મજૂર નથી, આ તો છે રાધનપુરની ઝેવિયર શાળાના બાળકો દ્વારા મજૂરી કામ નિહાળો. આ સમાચારના અહેવાલના પગલે બાળ મજૂરી અધિકારી દ્વારા કાર્યવાહી થાય તે જરૂરી. સરકારશ્રી દ્વારા બાળકોને મજૂરી કરતા રોકવા અને બાળકોના વિકાસ માટે અનેક પ્રયત્નો ચાલુ રહે છે. ગરીબ પરિવાર હોય તો પણ એ તેના ભરણ પોષણ માટે મજૂરી કરાવવી એ ગુનો બને છે અને આવા બાળકોને બાળમજૂર કરતા અટકાવવામાં આવે છે. ત્યારે રાધનપુર નેશનલ ઉપર આવેલી આ શાળામાં બાળકો દ્વારા મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે. આવો જોઈએ આ કઈ શાળામાં બાળમજૂર કરાવવામાં આવી રહી છે તે સમગ્ર અહેવાલ. પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે ઉપર આવેલી આ થોલિક આશ્રમના અને ઝેવિયર સ્કૂલમાં ભણતર કરતા બાળકો છે. જે બાળકો પોતાના ઘરથી દૂર રહી આ શાળામાં અભ્યાસ કરે છે. બાળકોના મા બાપને પોતાનું બાળક તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે માટે ઘરથી દૂર હોસ્ટેલમાં મૂકી સારા ભણતરની આશા રાખે છે. ત્યારે તેમને વિશ્વાસને હાનિ પહોંચાડી બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી બાળકોને મજૂરી કામ કરાવતા અહીંના જવાબદાર કર્મચારીઓ, આ કર્મચારીઓનો નથી કાયદાનો ડર કે નથી બાળકોના શિક્ષણની ચિંતા, તેઓને તો બસ આ શાળાને આવતી ગ્રાન્ટ કેવી રીતે બચાવી, નાણાં ભેગા કરવા. આ સખત મજૂરી કરતા બાળકોને શાળાના સમય પછી કઠોર પરિશ્રમ કરાવવામાં આવે છે જે આ દ્રશ્ય ઉપર ખબર પડે છે. ત્યારે આ બાબતે આ અહેવાલને પગલે બાળ મજૂર અધિકારી, પ્રાંત ઓફિસર કે મામલતદાર રાધનપુર દ્વારા યોગ્ય તપાસ કરી કેસ કરી બાળકોના ભવિષ્યને બચાવે તે જરૂરી જોવા મળે છે. અકીલ મલિક, ZSTV રાધનપુર.